આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેએમ ચોકસી કોસંબા સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકોને પૌષ્ટિક બિસ્કીટનું પણ દાતાશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી. શાળામાં બાળકોને યુનિફોર્મની સાથે કીટ આપતા બાળકોના મુખ પર અનેરી ખુશી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસકુમાર પટેલે કરેલ હતું, જેમાં શિક્ષક જનકકુમાર જોડાયા હતા. કાર્યક્રમમાં શાળાના એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલની સાથે સભ્યો પણ હાજર રહ્યા હતા. સરપંચ નવનીતભાઈ પટેલ, આંગણવાડી કાર્યકર હિમલતાબેન પણ સહભાગી થયા હતા. શાળાના બાળકો અને શાળા પરિવારે દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આચાર્યશ્રી પ્રાથમિક શાળા સાહોલ, તાલુકા સોડ, જિલ્લો ભરૂચ, અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં આજરોજ શ્રી હનતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત કુસંબા તેમજ શ્રી કૃષિમર શાહ કેએમ ચોકસી પરિવાર તરફથી અત્રેની શાળામાં અભ્યાસ કરતા તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા દરેક બાળકોને બૂટ મોજા અને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે તેઓને પૌષ્ટિક બિસ્કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જે બદલ શાળા પરિવારથી સર્વનો હું આભાર વ્યક્ત કરું છું અને આગળ પણ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જોઈ રહે એ પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.